વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ બે એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય બે પોઈન્ટ એક નો દાખલા નંબર પહેલો દાખલા નંબર પહેલા માં આપણને એવું કીધું છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને ચકાસો આપણે સમીકરણનો પહેલા ઉકેલ મેળવવાનો છે ઉકેલ મતલબ કે ગોતવાનો છે અને ત્યાર પછી આપણે ડાબા બરાબર એટલે કે કે ડાબી બાજુ બાજુ બરાબર ઓકે આવી છે કેમ આપણે જે ઉકેલ એ સાચો છે કે કેમ એ આપણે ચકાસવાનું છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી નીચે બટન ને ક્લિક કરો બાકીનું બે આઇકન પણ દબાવો આવા જ ગણિત વિજ્ઞાનના વિડીયો આની ઉપર અપલોડ કરું છું અને હા તમને જો કઈ ના સમજાય અથવા તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હવે તો આપણે આપણે સમીકરણ જોવાનું પણ ઉકેલ હોય ત્યારે આ સમીકરણમાં અહીંયા એક ચલ છે ચલ એટલે શું તમને ખ્યાલ જ છે અને ના હોય તો ટૂંકમાં સમજી લઈએ કે જેની સાથે આવું આલ્ફાબેટ જોડાયેલું છે અને આપણે ચલ કહેશું હું ડેફિનેશનમાં નથી જાતો કારણ કે આપણે છ સાતમાં ડીપલી સમજી લીધું છે અને આ આપણી એક સંખ્યા છે તો હંમેશા એવું કરવાનું કે ચલ અને અને ભેગા ભેગા કરી કરી સંખ્યા અહીંયા કઈ ભેગું કરવા માટે છે નહીં તને આપણે એમ જ છોડી દઈશું તો આપણે કરી શું શકીએ તો પેલું પોસિબલ સ્ટેપ એવું છે કે આ ટુ ને આપણે આ બાજુ લઈ જઈએ ટુ ને આ બાજુ લઈ જઈએ હંમેશા યાદ રાખો પાર્ટનરશિપ છે પ્લસ અને માઇનસની ભાંગાકાર અને ગુણાકારની અત્યારે આપણે છેલ્લા દાખલાઓમાં આનો ઉપયોગ કરશું અત્યારે આપણે પ્લસ અને માઇનસનો જ ઉપયોગ કરશું પ્લસ અને માઇનસની પાર્ટનરશીપ એટલે શું કંઈ નહીં કે જો તમારી સંખ્યા ધન છે વધતા છે એને ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ ટૂંકમાં બરાબરની આજુબાજુમાં ગમે ત્યાં ફેરવો તેનાથી વિરુદ્ધ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો અહીં આપણા કેસમાં શું થશે આપણા કેસમાં કંઈ કહું થશે ત્રણ એક્સ ઓછા બે એક્સ જો આ બે એક્સ ને મેં બરાબરની આ બાજુ લીધા થઈ ગયા પણ અહીંયા તો કોઈ નિશાની જ નહોતી તો તમે કેમ ધન સમજી લીધી હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કોઈ સંખ્યા આપણે લખીએ ધારો કે હું અહીંયા પાંચ લખું છું તો આ પાંચ મેં કેવા લખ્યા વત્તા કે ઓછા આ પાંચ મેં વત્તા લખ્યા કારણ કે ધન પાંચ આપણે ક્યારે આ રીતે લખતા નથી પણ હા આપણે ઓછા પાંચ લખવું હોય તો આપણે ઋણ પાંચ લખવું હોય તો આપણે આ રીતે લખીએ છીએ સમીકરણ અથવા તો દાખલો અથવા તો રકમની શરૂઆત થાય ત્યારે આપણે ધન લખતા નથી આ ત્રણ છે એ કેવા છે તો કે ઓબ્વિયસલી ધન છે આ કેવા છે તો કે આ ધન છે કારણ કે શરૂઆતમાં આપણે ક્યારેય ધન લખતા નથી વચ્ચે આવે તો જ આપણે પ્લસની નિશાની કરીએ છીએ માઇનસમાં એવું નથી માઇનસમાં આપણે લખવું પડે છે તો બરાબરની આ બાજુ આવ્યા તો વત્તા ને ઓછા ને ભળે તો વત્તા હતા એ કેવા થઈ ગયા ઓછા આ તો થયો પહેલો નિયમ હવે બીજો નિયમ યાદ રાખીએ બીજો નિયમ એવો છે યાદ આ મગજમાં બેસાડી દેજો જ્યાં સુધી સુધી ગણિત ભણશો ત્યાં કામ આવશે અને જો તમે જોયા હશે તો આ નિયમ તમને આવડતો જશે સરખી નિશાની સરવાળો અલગ નિશાની બાદ બાકી જવાબમાં મોટાની નિશાની હવે અહીંયા આપણે જોઈએ અહીંયા નિશાનીઓ કેવી છે તો કે અહીંયા ઓછાની નિશાની છે અહીંયા કઈ નિશાની નથી કંઈ નથી એટલે ત્યાં આપણે શું સમજશું વત્તા કરવાની જરૂર નથી ખાલી સમજૂતી પૂરતી હું લખું છું કે અહીંયા વત્તા આપણે કરી શકાય બંને નિશાનીઓ કેવી થઈ અલગ અલગ નિશાની છે એટલે આંખો બંધ કરીને બાદ બાકી કરી જ નાખવાની અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે બંને નિશાનીઓ અલગ છે તો બાદ બાકી કરી નાખવાની તો માંથી બે જાય તો શું વધે વન અને એક્સ જવાબમાં મોટાની નિશાની મોટા કોણ હતા મોટા છે ત્રણ એની નિશાની શું છે તો કે વત્તા હવે પણ આ રીતે જવાબ લખાતો નથી હવે હું એમ કહું કે મેં અહીંયા આ એક આપણે સફરજન દોર્યું મેં એક સફરજન દોર્યું આ કેટલા સફરજન દોર્યા તો કે એક અને હું કાંઈ ન કહું તો હું કઈ રીતે કહી શકું કેટલા સફરજન છે તો કે એક તો એવી જ રીતે જયારે એક હોય ત્યારે આપણે એને દર્શાવવાની જરૂર નથી તો એવી જ રીતે અહીંયા છે એક જ વાર છે અહીંયા ત્રણ વાર તો આગળ કઈ લખવાની જરૂર નથી તો આને આપણે ખાલી એક્સ લખશું લખો તો ખોટું પડતું નથી વન એક્સ લખો તો એ ખોટું નથી પણ એકલો જ છે તેને એકલો કહેવાની ક્યાં જરૂર છે ખાલી એક્સ લખીએ તો એક્સ બરાબર શું મળ્યું આપણને અઢાર હવે અહીંયા કોઈ સહગુણક કે કંઈ વધુ નહીં મળી સાચી છે ચકાસણીમાં આપણે શું કરશું તો આપણું સમીકરણ પાછું લખી નાખશું થ્રી એક્સ બરાબર ટુ એક્સ વત્તા અઢાર હવે આપણને એક્સ ની કિંમત શું મળી તો કે આપણને એક્સની કિંમત તો અઢાર મળી આ અઢાર ને આપણે અહીંયા બે જગ્યાએ મૂકી દઈએ તો આપણે લખીએ તેથી ત્રણ કાઉસમાં અઢાર બરાબર બે કાઉસમાં અઢાર બે કાઉસ માં અઢાર વત્તા અઢાર જ્યાં જ્યાં એક હતો ત્યાં મેં અઢાર મૂકી દીધા હવે પાછો એક નવો નિયમ છે એ યાદ રાખીએ કે અહીંયા કાઉસ છે અહીંયા કોઈ નિશાની નથી કાઉન્સ ગમે ત્યારે તમે જ્યારે પણ કાઉન્સ જોવો ત્યારે હંમેશા ગુણાકાર જ સમજવાનો આ બે કયા સંબંધમાં હશે તો કે ગુણાકારમાં જો અહીંયા ધારો કે હું આ રીતે લખું આ લખું તો આ થયા બાવન આ થયા બાવન પણ હું આમ લખું પાંચ કાઉન્સમાં બે તો આ થયા દસ કેટલા થયા દસ દસ કઈ રીતે તો કે પાંચ દુને દસ હવે હું આ રીતે લખું પાંચ બે તો આ પણ શું થયા દસ પણ હું આ રીતે લખું તો આ થયા પાંચ પોઈન્ટ બે જો ચાર બાવન પાંચો અને બગડો બે શબ્દો છે ચાર અલગ અલગ રીતે લખ્યા એમને લખો તો તો એની કિંમત બાવન છે પાંચ કાઉસમાં બે લખો તો અહીંયા ગુણાકારનો નો સંબંધ જનરેટ થયો તો દસ થયા પાંચ અહીંયા વચ્ચે મીંડુ છે જો તો પાંચ ગુણ્યા બે વચ્ચે તો એ દસ થયા અને અહીંયા નીચે મીંડુ મૂકી દઉં તો એ પાંચ પોઈન્ટ બે થયા અહીંયા આપણે અત્યારે આપણે આ રીતે લખેલું છે અઢાર અઢાર દુ ને છત્રીસ વત્તા અઢાર અહીંયા તો કંઈ વહેતું જ નથી એને આપણે એમ જ નીચે લઈ લઈએ તો આપણે લખીએ ચોપન બરાબર બેલેન્સ મળી આ બાજુ ચોપન થયા આ બાજુ ચોપન થયા તો આ બાજુ આપણી ડાબી સાઈડ છે આપણે ઘડિયાળ પહેરીએ ડાબા હાથમાં ઘડિયાળ પહેરીએ તો આ ડાબી સાઈડ અને જમણી સાઈડ કહે ટૂંકમાં આપણે આ રીતે લખી શકાય ડાબા ડાબા મતલબ ડાબી બાજુ બરાબર જબા નવમાં દસમા માં તમે ડાબા જબા લખવાને બદલે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લખશો અને અત્યારે આપણે ડાબા બરાબર જબા લખશું તો આપણો જવાબ સાચો છે કઈ રીતે તો કે જો ડાબા બરાબર જબા આવ્યો ધેટ મીન્સ કે આપણે જે કોઈ તો એ સાચું છે જો નો આવ્યું હોત આ બંને સરખું નો આવ્યું હોત તો આપણો જવાબ સાચો હોત નહીં વિડિયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથી મુતા લ્યો ત્યાર પછી વિડિયો ચાલુ રહેવા દેજો પહેલા પછી જે બીજો દાખલો છે એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો અને ત્યાર પછીના બાકીના સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે સરળતાથી જોઈ શકો બાર મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં